નવયુગ નિર્માણી ઋષિ ચિંતન ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. યુગ ઋષિના સ્વપ્નો સજાવશું કે નવયુગ લાવીને રહીશું, દૈવી વિચારો જનજનમાં ફેલાવશું કે નવયુગ લાવીને રહીશું. મનુષ્ય માત્રની અંદરનું દેવત્વ જાગૃત થાય અને ધરતી પર સ્વર્ગનું અવતરણ થાય, 21મી સદી ઉજ્જવળ ભવિષ્યનું સ્વપ્ન જો પોતાની દીર્ઘદ્રષ્ટિથી જોનાર, તેમજ શાંતિકુંજ હરિદ્વારની દિવ્ય રચનાથી તે કાર્યને તીવ્ર ગતિ આપનાર યુગ ઋષિ તપોનિષ્ઠ પંડિત શ્રી રામ શર્માજીએ પોતાના પ્રતિ કડકમાં કડક, બીજાઓ પ્રતિ ઉદારમાં ઉદાર વલણ અપનાવી પ્રેમનો સંદેશો પૂરા વિશ્વને આપી પોતાની સમગ્ર પરિવારની યુગ નિર્માણ કાજે આહુતિ આપી. વિશાળ ગાયત્રી પરિવારની રચના કરી પોતાના હિમાલયની દેવી ગુરુ ચેતનાને સમર્પિત થયા અને 3200 પુસ્તકો જેટલું યુગ સાહિત્ય રચ્યું, જે સાહિત્યમાં આજની આપણી તમામ સમસ્યાઓનું સમાધાન રહેલું છે. જે ગાયત્રી પરિવારમાં આજે વિશ્વના કરોડો દૈવી માનવો જોડાઈ રહી ધન્યતા અનુભવી રહ્યા છે, તે યુગ ઋષિના યુગ નિર્માણના આવાહન પર આજે લાખો સાધકો, યુવક યુવતીઓ પોતાનું અમૂલ્ય સમયદાન, અંશદાન, જીવનદાન આપી યુગ નિર્માણના વિચાર ક્રાંતિના દૈવી કાર્યને ગતિ આપી રહેલ છે, જેમાં સપ્તસૂત્રીય આંદોલન, ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષા, વૈદિક સંસ્કારો, યજ્ઞો, યુગ સાહિત્ય મેળાઓ, સંગીત સંધ્યાઓ, સાંસ્કૃતિક કાર્યક્રમો, કથાઓ, પ્રતિપાઠ, અશ્વમેધ મહાયજ્ઞો દ્વારા પોતાના જીવનની આજે આવા ઘોર કળિયુગમાં પણ તન મન ધન જીવનથી આહુતિઓ આપી રહ્યા છે. તેમાં એક નાનકડી ખિસકોલીની દિવ્ય ભાવનાનો અમૂલ્ય પ્રયાસ, ખરા દિલથી પ્રયાસ, ઇન્ટરનેટના માધ્યમથી, યુટ્યુબ ઋષિચિંતન ચેનલના માધ્યમથી ગાયત્રી પરિવાર જેતપુર રાજકોટ, તેમજ ગાયત્રી પરિવાર સરગાસણ ગાંધીનગર ગુજરાત દ્વારા પણ દૈવી યુગ નિર્માણ કાર્યને, વિચાર ક્રાંતિ કાર્યને તીવ્ર ગતિ અપાઈ રહી છે, ત્યારે એ લાખો સમયદાની ભાઈ બહેનોમાંથી દૈવી પ્રેરણા લઈ આ યુગ ઋષિના દૈવી વિચારોને જનજનમાં ફોરવર્ડ કરી આપણે પણ યુગ નિર્માણના દૈવી કાર્યમાં સહભાગી બની ઋષિ સંસ્કૃતિ, દૈવી સંસ્કૃતિ, સતયુગી સંસ્કૃતિ લાવવામાં સંકલ્પિત થઈ પોતાનું જીવન ધન્ય બનાવીએ એવી ભાવના સાથે આવો આજનું ઋષિ ચિંતન. સંતુષ્ટ રહેવાનો મહામંત્ર. માણસ અનેક વસ્તુઓ ઈચ્છે છે. પોતાના કરતાં વધારે મોટા અને સુખી સંપન્ન લોકોને જોઈને એને એવી ઈચ્છા થાય છે કે મારી પાસે પણ આવો વૈભવ અને ઐશ્વર્ય કેમ ના હોય. આવી તૃષ્ણાઓના કારણે જ અસંતોષ ઊભો થાય છે. આપણે આપણાથી નીચા, દુઃખી અને ગરીબો સાથે આપણી તુલના કરવી જોઈએ અને સંતોષ માનવો જોઈએ કે પરમાત્માએ મને બીજા ઘણા લોકો કરતાં ખૂબ આપ્યું છે. જો જીવનમાં અસંતોષના 10 કારણ હોય તો સંતોષના 100 કારણ પણ હોય છે. સંતોષના જે કારણો આપણને જણાય તેના પર વિચાર કરીએ અને પોતાના મનને હંમેશા પ્રસન્ન રાખવાનો પ્રયત્ન કરીએ તો આપણો દ્રષ્ટિકોણ બદલાઈ જશે અને મનની ખિન્નતા દૂર થઈ પ્રસન્નતા અને ઉલ્લાસમાં વધારો થશે. કોઈની બધી જ ઈચ્છાઓ પૂરી થતી નથી. બધાને જે કંઈ મળે છે તેનાથી સંતોષ માનીને વધારે પ્રાપ્ત કરવા માટે પ્રયત્ન કરતા રહેવું પડે છે. આપણે પણ આવી રીતિનીતિ અપનાવીને સંતોષના અધિકારી બની શકીએ છીએ. ગુણો કેળવવા માટે મહત્વાકાંક્ષા રાખવી જોઈએ, પણ બીજાઓની તુલનામાં વધારે વિદ્વાન, વધારે સ્વસ્થ, વધારે સંયમી, વધારે સેવાભાવી, વધારે સભ્ય, વધારે સહિષ્ણુ અને વધારે ધાર્મિક બનીએ એવી સ્પર્ધા કરવી જોઈએ. એનાથી વ્યક્તિનું પતન નહીં પરંતુ ઉન્નતિ જ થશે, પ્રગતિ જ થશે. તુચ્છ જીવજંતુઓ જેવું નિમ્ન હલકી કક્ષાનું જીવન જીવવાને બદલે આપણે નરરત્નોની શ્રેષ્ઠ શ્રેણીમાં પોતાનું નામ નોંધાવી મહાપુરુષો જેવા આદર્શો રજૂ કરવા જોઈએ. જીવનનું લક્ષ્ય પૂરું કરીને જીવન મુક્તિનો આનંદ પ્રાપ્ત કરવાની મહત્વાકાંક્ષા જો મનમાં જાગૃત રહે અને તે માટે આપણે પ્રયત્ન કરતા રહીએ તો તેના પરિણામે સભ્ય સમાજની રચના થશે અને યુગ નિર્માણનો ઉદ્દેશ્ય પૂરો થઈ જશે. પરમ પૂજ્ય ગુરુદેવ, અખંડ જ્યોતિ, જુલાઈ 1962, પૃષ્ઠ 23-24. મિત્રો,
પ્રખર સ્વાતંત્ર સેનાની યોગઋષિનો આ દિવ્ય સંદેશ પરમ કૃપાળુ પરમાત્મા તેમજ મા ગાયત્રીની દિવ્ય અનુકંપાથી આપ સૌની પાસે પહોંચાડવામાં આવ્યો છે. આમાં યુગ નિર્માણના વિચાર ક્રાંતિના શુભ બીજ રહેલા છે, વિસ્ફોટ કરે એવા બીજ રહેલા છે. તો આવો આપણે પણ આ દૈવી કાર્યમાં સહભાગી બની યુગ નિર્માણ માટે સંકલ્પિત બની દૈવી કાર્યને આગળ વધારીએ. विश्वास जगाएंगे.